વિદ્યાર્થી મિત્રો આપણે મૂલ્યોની વસ્તુલક્ષિતા અને વ્યક્તિલક્ષિતાની ચર્ચા કરીશું અનુભવવાદી અને ઉપયોગિતાવાદીના મતે વસ્તુમાં પોતાનું અંતર્ગત મૂલ્ય કહેવાય એવું કોઈ મૂલ્ય નથી વસ્તુનું મૂલ્ય માનવને વસ્તુમાંથી પ્રાપ્ત થતા સંતોષમાં રહેલું છે લોઝે નામના ચિંતકના મત અનુસાર મૂલ્યની વ્યાખ્યા કે જે સુખદ અને સંતોષપ્રદ અનુભવ કરાવે તે મૂલ્ય ટૂંકમાં અનુભવવાદી અને ઉપયોગિતાવાદીઓના મતે વસ્તુનું વસ્તુ રીતે કોઈ મૂલ્ય હોતું નથી આ મૂલ્ય એ દરેક વ્યક્તિની આંતરિક અનુભૂતિનો વિષય છે અને તે અર્થમાં મૂલ્ય વ્યક્તિલક્ષી છે દાખલા તરીકે સાકરની મીઠાશ અને મીઠાની ખારાશ માણસની સ્વાદેન્દ્રિયના અનુભવના વિષયો છે આંતરિક સંતોષ આનંદ કે ધન્યતા એ માણસના આંતરિક અનુભવના વિષયો છે મૂલ્યો આંગળી ચીઢીને બતાવી શકાય કે તેનો ફોટો પાડી શકાય તેવી માનવ અનુભવની સ્વતંત્ર અને પ્રત્યક્ષ જોઈ શકાય એવી સ્થૂળ વસ્તુ નથી મનુષ્યની ચેતનામાં થતી સૂક્ષ્મ અનુભૂતિ છે મૂલ્યની અનુભૂતિ કે મૂલ્યનો સાક્ષાત્કાર જે વ્યક્તિને થાય છે તે પોતે જ તેને સ્વયં રૂપમાં એટલે વ્યક્તિને પોતાને જ અનુભવતી સંવેદના જાણે છે જે રીતે ભોજન પછી ભૂખ તૃપ્તિ કે પાણીતા પછી તરસ છીપવાનો અનુભવ થાય છે આ અર્થમાં મૂલ્ય વ્યક્તિલક્ષી છે આનાથી જુદોમત વાસ્તવવાદી ચિંતકો ધરાવે છે તેઓ કહે છે કે મૂલ્ય વસ્તુમાં અંતર્નિત હોય છે સંતોષની લાગણી માત્ર દર્શક ચિહ્નરૂપ છે તેનું સ્વયં મૂલ્ય નથી વસ્તુનું જ સ્વયં મૂલ્ય છે વસ્તુના સ્વરૂપમાં અંતર્ગત એવા સાર્વત્રિક ગુણો છે જે આપણને વસ્તુ સારી કે સુંદર છે એમ કહેવાની ફરજ પાડે છે સાકરતા સ્વાદમાં વ્યક્તિને મીઠાસનો અનુભવ થાય છે તેવી રીતે ક્ષમા કે દયા વગેરે ગુણોમાં આત્મસંતોષનો અનુભવ થાય છે મૂલ્યની અનુભૂતિ વ્યક્તિગત હોવા છતાં જેના મૂલ્યની અનુભૂતિ થાય છે તે વસ્તુ સ્વયં રીતે મૂલ્યવાન છે મૂલ્ય સંબંધી પરસ્પરથી અલગ પડતા વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી બંને મતોમાં સત્યાંશ છે એમ જણાવતા સમન્વયવાદી વિચારકોના મતે મૂલ્ય વિચારોના મતે આપણે મૂલ્યનું સર્જન કરતા નથી પરંતુ મૂલ્યોનું ઉપાર્જન કરીએ છીએ વેપાર વ્યવસાય નોકરી દ્વારા જેમ નાણાંનું સર્જન થતું નથી કમાણી થાય છે તેમ મૂલ્યોની પસંદગી અને તેને અનુરૂપ પ્રવૃત્તિ કે આચરણ દ્વારા મૂલ્યો ઉપાર્જિત કે આત્મ આત્મસાત થાય છે વિદ્યાર્થી મિત્રો મૂલ્યના પ્રકારોની વાત જોઈએ મૂલ્યની વિચારણા દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે માનવ જીવનમાં વિચાર શક્તિ કે મૂલ્ય મૂલ્યભાનનો શિફાળો છે માનવની વ્યક્તિગત મહાનતાનો આધાર જ તેણે સમજણપૂર્વક પસંદ કરેલા ઉદ્દાત મૂલ્યો ઉપર છે એ જ રીતે કોઈપણ દેશ કે સમાજની સંસ્કૃતિનો આધાર તેના નાગરિકો કે સમાજના સભ્યોની મૂલ્ય અંગેની સમજ અને તેના સાક્ષાત્કાર પર આધારિત છે મૂલ્યનું ક્ષેત્ર માનવ જીવન જેટલું જ વ્યાપક છે આ સમાન વ્યાપકતાને લીધે માનવ સમાજના જેટલા ક્ષેત્રો છે તેટલા મૂલ્યના પ્રકારો પણ છે સમગ્ર જીવનને ધ્યાનમાં રાખીને પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિ મૂલ્યના ત્રણ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે શારીરિક મૂલ્યો સામાજિક મૂલ્યો આધ્યાત્મિક મૂલ્યો શારીરિક મૂલ્યો ધર્મ માટેનું પ્રથમ સાધન શરીર છે સુખની અનુભૂતિ માટે પણ શરીર સ્વસ્થ હોવું જરૂરી છે પહેલું સુખ તે જાતે ન રહ્યા આમ સ્વાસ્થ્ય શરીરનો મહિમા સ્વસ્થ શરીરનો મહિમા જેટલો કરીએ તેટલો ઓછો છે શરીરના પોષણ માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું શારીરિક મૂલ્ય છે દાખલા તરીકે ખોરાક કપડાં મકાન પાણી દવા વગેરે લગતી તમામ સામગ્રીનું મૂલ્ય શારીરિક છે એ જ રીતે સુખ સગવડ અને મનોરંજનના સાધનો મૂલ્ય પણ શારીરિક છે સામાજિક મૂલ્યો સામાજિક સંપર્ક પ્રવૃત્તિ કે વ્યવહારનું સામાજિક મૂલ્ય છે કુટુંબ લગ્ન સંબંધ મૈત્રી સામાજિક સેવાના કાર્યો કર્તવ્ય ભાવના સાંસ્કૃતિક સંગઠનો સંસ્થાઓના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો વગેરે સામાજિક મૂલ્યો છે આધ્યાત્મિક મૂલ્યો ધાર્મિક સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય છે તે આધ્યાત્મિક મૂલ્યો છે ઈશ્વર કે દૈવી તત્વની ઉપાસના આત્મસાક્ષાત્કાર માટે યોગ સાધના વગેરેની લગતી પ્રવૃત્તિઓ સત્ય શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ સંગીત ચિત્ર શિલ્પ નૃત્ય વગેરે સર્જનાત્મક કલા પ્રવૃત્તિઓનું આધ્યાત્મિક મૂલ્ય છે એ જ રીતે નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ અને ગુણનો આદર એ શૈક્ષણિક મૂલ્ય છે મતાધિકાર વાણિષ્ય તંત્ર રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ વગેરે રાજકીય મૂલ્યો છે કાયમી નોકરી અને નિવૃત્તિ પછીનું પેન્શન વગેરે આર્થિક મૂલ્યો છે આમ જીવનના વિવિધ ક્ષેત્રો એ રૂટ બનેલી પસંદગી મૂલ્યનું રૂપ વ્યક્ત કરે છે અહીંયા આપણે વાત પૂર્ણ કરીશું